રાજકોટના ઉપલેટા પંથકમાં પણ કન્ઝક્ટિવાઇટિસનો રોગચાળો ફેલાઈ રહ્યો છે, જેમાં અનેક બાળકો, વૃદ્ધો અને મહિલાઓ આ દ્રષ્ટિના રોગનું ભોગ બની રહ્યા છે. ત્યારે ઉપલેટા સિવિલ હોસ્પિટલની આંખ વિભાગની ઓપીડીમાં પણ અનેક દર્દીઓની સારવાર ચાલી રહી છે. હેલો, ડૉક્ટર ખ્યાતિ વિશ્વરા ગરેજા. હું ઓફ્થેલ્મિક સર્જન નાજન કોટેજ હોસ્પિટલમાં કામ કરું છું. આજે આપણે આજકાલ જોઈએ છીએ જે વાયરલ કન્જક્ટિવાઇટિસના કેસીસ આવે છે એના વહારો કહેવાય અત્યારે, કેમકે અમારે રોજના લગભગ જે 150-200 પેશન્ટ હોય છે એમાંથી 40-50 પેશન્ટ વાયરલ કન્જક્ટિવાઇટિસના હોય છે આજકાલ. એમાં એવું થાય, શરૂઆતી રીતે થાય કે આંખના પાપણમાં અને અંદરના ભાગમાં જે સફેદ ભાગ હોય એમાં સોજો આવે છે, ખટકો થાય છે, લાલ થઈ જાય છે, આંખ પાણી પડે, ચેપળા આવે, એટલે આ સિમ્ટમ્સથી પેશન્ટ પ્રેઝન્ટ કરે. હવે આમાં આપણે અત્યારે ટ્રીટમેન્ટમાં એવું થાય કે એ એના મેળે જ જતું રહે છે, જે 10-12 દિવસમાં એનું ઇન્ફેક્શન વાયરસનું ઓછું થતું હોય છે. પણ આપણા કીકીના ચામડીમાં ના આવે અને સોજો બહુ ના આવે એના માટે આપણે ટીપા નાખવા જોઈએ. હવે એમાં એવું થાય કે ઘણીવાર પેશન્ટ બહારથી ટીપા લઈને જાતે ટ્રીટમેન્ટ કરીને આવે છે, જે એકચ્યુઅલી તકલીફવાળું થાય, કેમકે સ્ટીરોઇડને નખાય એટલે વાયરસનું ઇન્ફેક્શન વધી જતું હોય છે, એટલે અને કીકીના ચામડીમાં બેસી જાય એટલે એ જતા વાર લાગે. એટલે મારી એક અપીલ છે કે જાતે ટ્રીટમેન્ટ ના કરો, કોઈ પણ આઈ સર્જનને પહેલાં એકવાર બતાવવું જોઈએ તરત જ, એટલે જેટલી વહેલી ટ્રીટમેન્ટ કરીએ એટલો સોજો ઓછો આવે અને તમારી તકલીફ ઓછી રહે. બીજી વસ્તુ, એને આપણે અત્યારે જે ફેલાવે છે એ ફેલાવ બચાવવા માટે થઈને ભીડભાડવાળી જગ્યાએ આપણે ઓછું જવું, અગર જઈએ અને જવું જ પડતું હોય તો પછી આપણે હાથ વારંવાર ધોઈએ, પછી જે પેશન્ટ જ્યાં પણ અડ્યું હોય ત્યાં આપણે અડીને આપણા આંખમાં અડીએ તો આપણે ઇન્ફેક્શન થઈ શકે, એટલે આપણે જ્યાં ત્યાં અડવું નહીં પહેલી વાર, અને અડ્યા હોય તો હાથ વારંવાર ધોવા અને આંખમાં હાથ ધોયા વગર અડવું નહીં. આ 2-3 વસ્તુ આપણે ધ્યાન રાખીએ તો આપણે બચી શકીએ વાયરલ કન્જક્ટિવાઇટિસથી. બીજી વસ્તુ એ છે કે સ્કૂલમાં જતા બાળકો માટે સ્પેશિયલી એક મેસેજ છે, અગર આપણા બાળકને કોઈ પણ આવા સિમ્ટમ્સ ચાલુ થતા હોય બરાબર, તો આપણે એને સ્કૂલ મોકલતા બંધ કરીએ એટલીસ્ટ મિનિમમ 5-6 દિવસ માટે, તાકી ઇન્ફેક્શન આપણે બીજા છોકરાઓને ના આપીએ બરાબર. આ એક હોસ્ટેલના છોકરાઓ, સ્કૂલના બચ્ચા અને હોટલ્સમાં જે જતા હોય એ બધા માણસ માટે આપણે સ્પેશિયલ મેસેજ છે. થેન્ક યુ સો મચ.